सहजानंद स्वामी महाराज ने हरे कृष्ण महाराज ने जय। भगवान श्री स्वामी नारायण गुरु महाराज जोगी स्वामी ने असीम कृपा थकी वंथली गुरुकुण्य आगने सालती आपड़ी मासी सत्संग सभा अंतर्गत सोलंकी परिवार तरफ थी आयोजित भक्त चिंतामणि अंतर्गत परसा एनी कथानो प्रसंग फूल एनी अंदर सुगंध होय तो फूल नी किंमत कहेवाय। एम कथाओ तो घणी होय पण आपणी जे मासे सत्संग सभा ये अंदर आवती होय त्यारे ये कथानो ओप अतिशय आवे छे, खबर पड़े ने। गई सभा ए पण आवी ज रीते जे भक्त धाम में गया एना प्रसंग निमित्ते भक्त चिंतामणिनी कथा अने अंतर्गत आपणी सभा जीवन एवं जीवो जेथी करीन पासु आपणे आवू पड़े नहीं। मरने मरने वाला सब कहते है ऐसा है मरण फिर पासो जन्म न लियो। मरवानो हो कैसे पण पासो आवानो के ने, पण एक बार मरण करो तो पासो जन्म लेवो न पड़े। हाँ बाकी स्वामीए लिख्यू एक वार बाप अने वरी पाछो दीकरो बाप ने दीकरो एम इलाज करवानुं का बराबर ने। ढाले ओगा भांगवाना आ बधुं खेडोनो विषय आपणो। આગળના વક્તા હોઈએ ચાલતો પ્રસંગ એને અનુલક્ષી અને ઘણી ઘણી વાતો કરી। પરસા એટલે જીવને એક શ્રદ્ધા ઉત્પન્ન થાય આ એનો વિષય કહેવાય। પરસા એટલે શું? ભગવાન આપણું કામ કરે તો આપણે એની અંદર શ્રદ્ધા વૃદ્ધિ પામે। આ પરસાનો અર્થ આ થાય। આજના યુગ પ્રમાણે જાજો સમાજ આ પ્રમાણે કરવા માંગતો હોય છે। ભગવાન આપણું ધાર્યું કરે તો વાંધો નહીં, પણ ધાર્યું ન કરે ત્યારે પછી જય શ્રી કૃષ્ણ। હા સ્વામી કે ભગવાન ધાર્યું કરે તોય, ભલે ન કરે તોય પણ આપણા હિત માટે છે। આ વિષય જ્ઞાનનો કહેવાય। આપણા સંકલ્પ પૂરા કરે છે, કરવાના છે, પણ કદાચિત ન કરે તો આપણામાં લાભ હશે આ માટે છે। પણ વિશાળ દ્રષ્ટિ રાખવી જોઈએ, સંકુચતા નહીં। ખેડૂનો વિષય છે ને, ખેડૂ વિષય કે સાહ નાખતા હોય ને ત્યારે એનો દ્રષ્ટિ ક્યાં હોય? હગન અમે ધોર હોય ને, અને વચમાં ખીલો હોય અને ત્યાં બધું નાડું વીટ્યું હોય, અને હગન અમે દ્રષ્ટિ નાખે એટલે બંદૂકની ગોળીની ગોળકા થાય, પણ આમ એઠું જોવે ને તો ઘોડા પડતા જાય, લોઢિયા માથે જોવે ને તો છે ને હરપના જેવા લીટા થાય, પણ હગન હમે જો દ્રષ્ટિ હોય ને તો સીધો દોર થયો, બંદૂકની ઘા કરો ને હમે હમે વહી જજો। એમ આપણી દ્રષ્ટિ છે ને થોડીક વિશાળતા રાખવાની, સંકુચતા નહીં। હા એટલે કદાચિત ન આપણું ભગવાન ધાર્યું કરે તોય આપણે રાજી રહેવાનું, બસ ખબર પડી ગઈ ને। આખો કેસ આ એનો જજમેન્ટ, કેસ આવ્યો ને આ એનો સુકાદો છે આપણો,
જે પ્રસંગ આપણે કથાનો ચાલે છે એની વિશે ઘણી ઘણી વાતો કરી છે. જ્યારે ખરેખરના ખેલ ખેલાય અને જ્યારે નગારા ઢોલ વાગતા હોય ત્યારે શરીર હોય ને એ ઝંપલાવે, હા, એમ સત્સંગ એની અંદર જ્યારે સુરવીરતા આવે ત્યારે આપણે ઝંપલાવી છીએ. હા, ખબર ક્યારે પડે ગુણાતીન સ્વામી કે બળદની ખબર ક્યારે પડે? બે ખાંડી લાડુ ભર્યું હોય અને તળ સડાવવો હોય ને ત્યારે. એમ આપણે ક્યારે ખબર પડે? વિષયની અંદર ઉડાડી દે અને વિષયમાં ન લોપાય ત્યારે એની કિંમત થાય. પદાર્થ મળે ન મળે ત્યારે તો હવ રામ રામ કરે, પણ મળે અને ન લેવાય એ ખરો ભક્ત કહેવાય. બોલો, ન મળે ત્યારે શું છે? બોલોજી, અત્યારે બહુ ઓછા થઈ ગયા છે. નકર બુધવાર હોય એટલે અમારે રોડમાંથી ચાલવું જ હોય. બુધવારની અંદર વંથળીનું માગણું જો, બુધવારના બાવા હોય ને, પણ વિશા કરે હું વામનજી ભગવાનનું છે, ત્યાં જાય દાળ રોટલા ખાય અને ટેસડા કરીને પછવી આવે. રેલગાડીમાં બેસી જવાનું, પૈસા નહીં દેવાનું કાંઈ. ટીટી આવે તો હોય જાય, પછી શું કરે? કહોજી, એનાથી તો નિસ્વાદી વર્તમાન પડે, પણ મળે અને છોડવું ત્યારે કહેવાય. સ્વામી કે ચાર પ્રકારનો ત્યાગ લખ્યો, અને પોતાના પ્રાપ્તનું મળે અને છોડી દેવો ને એ શ્રેષ્ઠ ત્યાગ કહેવાય. બોલો, આપણા પ્રાપ્તનું સ્વામી કે આપણને મળવાનું છે, છતાં પણ છોડી તો દેવો, બીજાના ઉપયોગમાં લ્યોજી કેમ થાય? છોડવું સ્વામી કે મીઠું નથી, કડવું છે. કેમ છૂટે સ્વામી કે ખાલી એક બીડીનું ઠૂઠિયું છે એ પણ છોડી શકતો નથી. જોયું આ આંખમાં કણું સ્વામીને ખટક્યું, હ, શું કીધું? ખાલી બીડીનું ઠૂઠિયું છે સામાન્ય નથી છોડતો, તો મોટા મોટા વૈભવ વિલાસ એને કેમ છોડી શકશે? બોલો, પણ વાણમાં બેસી જાય તો સમુદ્ર તરી જવાય. ખબર પડી ને? તુંબડા બાંધો તો સમુદ્ર નહીં તરાય, પણ વાણની અંદર બેસી જાઓ તો સહેજે આપણે પાર પડી જાય. એમ ભગવાનની આજ્ઞા ઉપાસના સંતના વસન એ રૂપી વાણ એમ આપણે બેસી જાય તો સહેજે આપણો સંસાર સમુદ્ર પાર ઉતરી જાઓ. હે, જરાય દાખલો નહીં પડે. એ મંદ્યપાનું જીવન એને ઘેરેથી એનું જીવન જુઓ. અત્યાર સુધી આ સંસ્થાની જેને તન મન ધનથી નિષ્ઠાપૂર્વક જેને સેવા બજાવી છે, હંમેશને માટે તમારો કંપનીના ભાગીદાર હોય અને જે જેના ભાગમાં જે હો કામ એ કરવું પડે ને કે નહીં? શું કોઈને પૈસા લેવા દેવાનું હોય, કોઈને નામું લખવાનું હોય, કોઈ વેપાર કરવાનો, કંપનીના બધા નોકરા હોય, એટલે ભાગમાં આવે એ તો સેવા કરવી જ પડે. એમ આ લોકોએ આ સંસ્થાની ઉઘાડે પગે સેવા કરી છે, તો અમારા ભાગમાં જે સેવા આવીને એ અમે બજાવી છે, એમાં બીજું કંઈ નવીન કર્યું નથી. હા, અમારી કંપની છે, કંપનીની ભાગીદાર છે એ. હા, બરાબર ને? હવની ફરજ છે અને ફરજ કરવી જ પડે, અને ફરજ અદા ન કરે ને તો એ માણસ ન કહેવાય.
क्यों जी फरज अदा करनी पड़े और फरज अदा करे ने तो ज मानस कहवाय छे। स्वामी के आपणे खाली एक शब्द बोली अने कोई मानस उगरी जाए तो शा माटे न बोलो बोलो तमे खाली सही करी दियो अने कोई मानस नौकरी में सड़ी जाए तो तमारे हूँ मेहनत से कागळ एनो पेन एनी ए तमारे खिस्सामां काढवानुं नथी कई कागळ पेन ए मूकवानो छे खाली तमारे सही करवानी छे। तो सही करवामां शुं एक बाणसनी कोनी जिंदगी सुधरतो तो हूँ એમ સ્વામી કે એક શબ્દ બોલો અને કોઈની જિંદગી સુધરી જાય તો શા માટે ન કરવું। એમ આપણા ફરજમાં જે કામ આવતું હોય એ આપણે કરવું જોઈએ। આ ઈશ્વરનો ન્યાય છે અને આવી રીતે જે બન્યું એ બરાબર છે। બોલો સહજાનંદ સ્વામી મહારાજ।